સુરતમાં નવરાત્રિ પર્વની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે, ત્યારે પોલીસ પણ તમામ તૈયારીઓ કરી ચૂકી છે. સુરત પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવાય છે, ત્યારે સુરત પોલીસની સી ટીમ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રિના મોટા આયોજનોમાં સુરત પોલીસના મહિલા જવાનો ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ સુરક્ષામાં તૈનાત રહેશે. આ અંગે એસીપી કે એમ જોસેફે જણાવ્યું હતું કે શહેરમાં અલગ અલગ જગ્યા પર થતા નવરાત્રિના આયોજનોમાં ચણિયા ચોલી કે પછી નવરાત્રિના ટ્રેડિશનલ પહેરવેશ પહેરી મહિલા પોલીસની સી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા રમતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપશે અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો આ સી ટીમ દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં 35 થી 37 જેટલી સી ટીમ કાર્યરત છે. આ સી ટીમ આ વખતે નવરાત્રિમાં છેડતીના બનાવો ના બને તે માટે તૈનાત રહેશે. આ સાથે સુરત શહેર પોલીસ દ્વારા ગરબા રમવા જતી મહિલા અને યુવતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા બાદ મોડી રાત્રે પરત જવામાં કોઈ મહિલાને સાધન ન મળે તો 100 નંબર ડાયલ કરી ઘર સુધી પહોંચવામાં પોલીસની મદદ માંગી શકે છે અને કોલ મળ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા પોતાના વાહનમાં આ મહિલા કે યુવતીને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવશે. બીજી તરફ સુરત પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગરબાના આયોજન સ્થળની આસપાસ જો કોઈ અવારું જગ્યા હોય તો ત્યાં લાઇટિંગની વ્યવસ્થા કરવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ અવારું જગ્યા હોય તો ત્યાં પાલિકાની ટીમને સાથે રાખીને લાઇટિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે એવી જગ્યાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. મહેમદ સિપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં શી ટીમ 35 થી 37 શી ટીમ કાર્યરત છે ઓલરેડી. એ શી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલા અને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવે, ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત રહેશે. આ શી ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે. આ શી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે. તેમજ અવાવરું જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે. અને 181 અને 100 નંબર પણ આવા વખતે કાર્યરત રહેશે, કારણ કે જ્યારે કોઈક મહિલા પાછી ઘરે જતી હોય, દીકરી ઘરે જતી હોય, એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે, જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે ગિફ્ટ નથી લેવી તો તેઓ 100 નંબર અથવા તો 181 અભય પર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત રહેશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.